સ્વાગત છે, હું છું યશ ભટ્ટ આપની સાથે નજીકરીએ સમાચાર સુપરફાસ્ટ પર. નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડનો આરોપી સોહેલ થયો ગાયબ, વચેઠિયો હર્ષ ઠાકોર જીમ ટ્રેનર હોવાનો થયો ખુલાસો. ઇન્જેક્શન બનાવનાર સોહેલના ઘરમાં તાળું, બોડી બનાવનાર પ્રોટીન બનાવવાનો ધંધો કરતો હોવાનું આવ્યું સામે, જ્યારે વચેઠિયો હર્ષ ઠાકોર ચારમાંથી બે જીમ સાથે સંકળાયેલ હોવાનું ખુલ્યું. નકલી ઇન્જેક્શન કૌભાંડમાં અમદાવાદની બે મેડિકલ શોપની ખુલી સંડોવણી, પાલડી અને સાબરમતીમાં આવેલ મેડિકલ શોપ પર તાળા. નકલી ઇન્જેક્શનને મામલે જેનિક ફાર્મા કંપનીએ ફેક વેબસાઇટ બનાવી ગોરખધંધો આચર્યો હોવાનું ખુલ્યું. વેબસાઇટ સારી સારી બાબતોનો કર્યો ઉલ્લેખ, વેબસાઇટ પર કંપનીની સરનામાનો પણ ઉલ્લેખ નહીં. અમદાવાદમાં ખાનગી તબીબને ત્યાં દાખલ થયેલા દર્દીના સગાને શંકા જતા સમગ્ર મામલો આવ્યો સામે. ઇન્જેક્શનનું વેચાણ સુરતથી થતું હોવાનું આવ્યું સામે. મા ફાર્મસી અને હેપી ફાર્મસીની સંડોવણી. સુરતના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 3 દિવસથી શ્વાસ લેવામાં હતી તકલીફ, જેઓને પલસાણાના ચલથાણની હોસ્પિટલમાં કરાયા દાખલ. અમદાવાદમાં કોરોનાને લઈને એમસીની કાર્યવાહી, એમટીએસ બીઆરટીએસ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા. 349 કર્મીઓના ટેસ્ટ થતા બેના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, દર્દીઓને સમરસ હોસ્પિટલ ખસેડાયા. રાજ્યમાં પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચમાં ઉભું કરાયું. જિલ્લામાં કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ માટે સર્જાયેલ વિવાદને પગલે તંત્રએ કોવિડ સ્મશાન ગૃહ ઉભું કર્યું, ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે બનાવાયું. સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણના શનિ રવિ અને સોમવારે 2 કલાક વધુ ખુલ્લું રહેશે. ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક વિના ભક્તોને પ્રવેશ નહીં, સાથે મંદિરના સ્ટાફને પણ માસ્ક ફરજિયાત. અરવલ્લીના ધનસુરાના વડાગામમાં કોરોનાના કારણે દુકાનો સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી. 31 જુલાઈ સુધી લાગુ પડશે આ નિયમ. માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ. ખેડા જિલ્લાના વધી રહેલા કોરોના કેસને પગલે ખેડા વેપારી મંડળે 2 વાગ્યા સુધી જ બજાર ખુલ્લું રાખવાનો લીધો નિર્ણય. ખેડા પાલિકાની તકેદારી માટે અપીલ. ગીર સોમનાથ જિલ્લામાં કોવિડ હોસ્પિટલ બનાવાશે. વેરાવળ, કોડીનાર અને ઉધનાના કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળે તે માટે ઊભી કરાશે હોસ્પિટલ. જૂનાગઢની ચેકપોસ્ટ પર બહારથી આવતા લોકોને સઘન તપાસ, જરૂર જણાતા લોકોને 14 દિવસ માટે કરાશે ક્વોરન્ટાઇન, જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રનો નિર્ણય. ભાવનગર મહાનગરપાલિકા કમિશનરનો મહત્વનો નિર્ણય, કોરોનાના દર્દીના પરિવારને સમરસ લઈ જવાશે. પરિજનો નિયમોનું પાલન ન કરતા હોવાથી કોરોનામાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવ્યું. ભરૂચમાં એક સાયકલ ચાલકની સભાનતાનો વિડીયો આવ્યો સામે. સાયકલ પર સવાર પગરખાના પૈસા ન હોવા છતાં માસ્ક પહેર્યું. અમદાવાદના એન્જિનિયર્સની ટીમે સેનિટાઇઝર બેન્ડ બનાવ્યા. આ બેન્ડને ઘડિયાળની માફક પહેરી શકાય તથા જરૂર પડે તેમાંથી સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકાય. શહેરમાં માસ્ક ન પહેરવા બદલ 573 લોકો પાસેથી વસૂલાયો દંડ. અમદાવાદ મ્યુનિસિપલની ટીમે કુલ 2.86 લાખ રૂપિયાનો વસૂલ્યો દંડ. ખીરમગામમાં એસટી નિગમની લાલિયાવાડી આવી સામે. ચેકિંગ, સેનિટાઇઝેશન વગેરે મુસાફરી થતી હોવાનું આવ્યું સામે. હાલમાં જ ખીરમગામના કલેક્ટર થયા હતા કોરોના સંક્રમિત. જેતપુરના ભાયાવદરમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા. ભાયાવદરથી વાવડી જતા વાહનમાં ખીચોખીચ લોકો ભર્યા હોવાનો વિડીયો વાયરલ. કોરોનાનો ચેપ વધતા 15 ઓગસ્ટ સુધી રેશન કાર્ડની કામગીરી બંધ. સુધારા વધારા પણ નહીં કરવા પુરવઠા ખાતાનો આદેશ. શહેરની 15 ઝોનલ કચેરીમાં રોજ 300 થી 500 લોકોની અવરજવર. દાહોદના સંજેલીમાં કોરોનાના જાહેરનામાનો ભંગ. સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી કોરોના કાળમાં ચલાવ્યા કોમ્પ્યુટર ક્લાસ. જય અંબે કોમ્પ્યુટર ક્લાસનો વિડીયો વાયરલ. સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાના મામલે કરાયેલા આક્ષેપો ખોટા સાબિત થયા હોવાનું દહિયાના વકીલે કહ્યું. સમગ્ર મામલે મહિલાનો બદ ઇરાદો હોવાની કરી વાત. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં જુગારધામ ઝડપાયું. બાવાનાપુરામાં જુગાર રમતા 8 લોકોની ધરપકડ. 88,000નો મુદ્દામાલ કબજે. ગાંધીનગર જિલ્લા પોલીસે ઉનાવા ફાર્મ હાઉસ પર રેડ કરી જુગાર રમી રહેલા 8 લોકોની કરી ધરપકડ. 2 પોલીસકર્મી સહિત 3 આરોપીઓ ફરાર. પોલીસે 62,000નો મુદ્દામાલ કર્યો કબજે. નડિયાદના ડુમરાલ ગામના એક ફાર્મમાંથી ઝડપાયો જુગારધામ. એલસીબીએ 1.25 લાખની રોકડ સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. જુગારધામ ચલાવનાર કુખ્યાત ટીફુ મચ્છી અને તેનો પુત્ર સહિત 9 પકડાયા.
તાપીના ફિલ્ડ સુપરવાઇઝર પાસેથી મળી 1 કરોડની મિલકત. તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ખેંગાર ગઢવી વિરુદ્ધ પ્રમાણસર મિલકતનો ગુનો દાખલ. દક્ષિણ ગુજરાતમાં ખેત તલાવડી પાણીના ટાંકા બનાવવામાં ભ્રષ્ટાચારનો આરોપ. અમદાવાદમાં પીસીબીએ કાગડાપેટ વિસ્તારમાં કરી રેડ. દારૂના અડ્ડા પર રેડ કરી દારૂનો જથ્થો કર્યો જપ્ત. જામનગરના વિજરખી પાસે ગંભીર અકસ્માત. કાર અને છોટા હાથી વાહન વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ લઈ જવાયા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આખલાઓ વચ્ચે યુદ્ધ. સદનસીબે દુકાનો બંધ રહેવાથી જાનહાની ટળી. શહેરના મુખ્ય વિસ્તારમાં આખલાઓના યુદ્ધને કારણે લોકોમાં ભયનો માહોલ. સિંહોના ટોળાનો વિડીયો કેમેરામાં થયો કેદ. સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગીર ગઢડાના બાબરિયા જંગલ વિસ્તારનો વિડીયો હોવાનું આવ્યું પ્રાથમિક અનુમાન. રાજકોટમાં લગ્નેતર સંબંધોમાં પતિએ પત્નીની કરી હત્યા. હત્યા કરી મૃતદેહને અવારનવારુ જગ્યાએ ફેંકી ગુમ થયાની નોંધાવી ફરિયાદ. પોલીસે પતિ તેમજ પિતરાઈ ભાઈની કરી ધરપકડ. કચ્છના જરપરામાં તળાવમાં ડૂબવાથી 2 યુવકના મોત. તળાવમાંથી મૃતદેહ કાઢવાની કામગીરી કરાઈ શરૂ. જરપરા બોરણા વચ્ચે આવેલું છે તળાવ. સાયબર એક્સપર્ટ અમિતકુમાર સિંહે લોકડાઉનમાં 35 જેટલા કેસ ઓપરેટ કરી 30 સાયબર ક્રાઇમના કેસ કર્યા સોલ્વ. અંદાજે 12 લાખથી વધુની રકમની મેળવી રિકવરી. પંચમહાલ જિલ્લામાં વરસાદે લાંબો વિરામ પાડતા ડાંગરનું 80% વાવેતર બાકી. બીજી તરફ ડાંગરનો ધરું નષ્ટ થવાને આરે. વરસાદને અભાવે ખેડૂત મોટા નુકસાન થવાની ભયથી ચિંતિત. ડભોઈ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ. વરસાદને કારણે રસ્તા પર ભરાયા પાણી. બાળકોએ વરસાદની માણી મજા. અમદાવાદમાં અત્યાર સુધી 25થી વધુ જગ્યાએ પડ્યા ભૂવા. વેજલપુર ખાતે ભૂવો પડતા રોડ બંધ કરવાનો આવ્યો વારો. ગીર સોમનાથના ગોરખમળી નજીક સરસ્વતી નદીમાં બાઇક ખાબક્યું. પતિ પત્ની ખાબક્યા નદીમાં. યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો. મહિલાની શોધખોળ ચાલુ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 960 નવા કેસ નોંધાયા. 19 દર્દીઓના થયા મોત. રાજ્યમાં કોરોનાના કુલ 47,478 કેસ. કુલ 2,127 દર્દીઓના થયા મોત. અમદાવાદમાં 199 કેસ નોંધાયા. 4ના મોત. સુરતમાં કોરોનાના વધુ 268 કેસ નોંધાયા. 10 દર્દીઓના મોત. સુરત શહેરમાં 203. ગ્રામ્યમાં 65 નવા કેસ નોંધાયા. વડોદરામાં કોરોનાના વધુ 78 પોઝિટિવ કેસ આવ્યા સામે. વડોદરા શહેરમાં 58 અને ગ્રામ્યમાં 20 નવા કેસ. વડોદરામાં કુલ 3,525 કેસ નોંધાયા. રાજકોટમાં કોરોનાના 57 નવા કેસ આવ્યા સામે. રાજકોટમાં કોરોનાના કુલ 933 કેસ. 20 દર્દીઓના થયા મોત. નર્મદામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. રાજપીપળામાં 4 અને ડેડિયાપાડામાં 2 કેસ નોંધાયા. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 130. ગીર સોમનાથમાં 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા. વેરાવળમાં 3, કોડીનારમાં અને વેલણમાં 1, ઉનામાં 2, જામવાડા પીએચસી સુરતથી આવેલા 3 અને ગીરગઢડામાં નોંધાયા 3 કેસ. ભરૂચમાં કોરોનાના વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કોરોના 619 પોઝિટિવ કેસ. ભરૂચમાં 3, આમોદમાં 3, અંકલેશ્વર 6 અને જંબુસરમાં 1 કેસ નોંધાયો. નવસારીમાં કોરોના વાયરસનો વિસ્ફોટ. 17 નવા કેસ નોંધાયા. નવસારીમાં કુલ 361 પોઝિટિવ કેસ. સાબરકાંઠામાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 299 પર. ભાવનગરમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ. શહેરમાં 15 અને ગ્રામ્યમાં 21 કોરોના રિપોર્ટ પોઝિટિવ. જિલ્લામાં કુલ 901 પોઝિટિવ કેસ. વલસાડમાં કોરોનાના 19 પોઝિટિવ કેસ. વલસાડમાં 4, પારડીમાં 4, વાપી 8, ધરમપુર 2, કપરાડામાં 1 કેસ નોંધાયા. 6 દર્દી સાજા થતાં અપાઈ રજા. જિલ્લામાં કોરોના 441 કેસ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કોરોનાના 18 નવા કેસ નોંધાયા. ઘોઘલા અને વણાકબારામાં નોંધાયા 9 કેસ. દાદરા નગર હવેલીમાં કોરોનાના વધ્યા 9 નવા કેસ. સંઘ પ્રદેશમાં કોરોનાના કુલ 187 પોઝિટિવ કેસ. રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. જયંતિ રવિ સાથેની બેઠકમાં રહ્યા હાજર તથા અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સાથે પણ તેમણે કરી હતી મુલાકાત. બનાસકાંઠામાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા. પાલનપુરમાં 11, ડીસામાં 6, વાવમાં 2, વડગામમાં 1, દાંતામાં 1 કોરોના રિપોર્ટ પોઝિટિવ. જિલ્લામાં કોરોનાનો કુલ આંક 510 પર.
બોટાદમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ, 3 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ. બોટાદમાં કોરોનાના કુલ 160 પોઝિટિવ કેસ, 99 લોકો થયા છે. જેતપુરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા. શહેરમાં 2, ગ્રામ્યમાં 4 કેસ નોંધાયા. જેતપુર ગ્રામ્યમાં કેસમાં થઈ રહ્યો છે વધારો. કોરોનાના કેસને લઈને કરાઈ અપીલ. બહારથી આવતા સગા સંબંધીઓને પ્રવેશ નહીં, સાથે ફેરિયાના પ્રવેશ પર લગાવાઈ રોક. સરપંચોએ સોશિયલ મીડિયામાં કરી અપીલ. સુરતનું બોમ્બે માર્કેટ બંધ કરવાનું એસએમસીનું ફરમાન. 20-31 જુલાઈ સુધી માર્કેટ બંધ રાખવાની સૂચના. વધતા સંક્રમણને પગલે લેવાયો નિર્ણય. સુરતનું મૈદરપુરા હીરા બજાર ફરી એકવાર બંધ. કોરોનાનો ચેપ વધતા સુરત મહાપાલિકાએ કરાવ્યું બંધ, જ્યારે ચોકસી બજાર સંપૂર્ણ સ્વયંભૂ બંધ. સુરતના ઉધના વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન. જીવન જરૂરી વસ્તુઓ સિવાયની દુકાનો રહેશે બંધ. વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાયા. સુરતમાં તંત્રની વધુ એક બેદરકારી. પાલિકાની ટીમે કોરોનાની મહિલા દર્દીને બસમાંથી અધવચ્ચે જ ઉતારી દીધી. બસમાં જગ્યા નથી કહીને મહિલાને ઉતારી દેવાય. ઘરે પહોંચતા જ મહિલાનું નિપજું મોત. બનાસકાંઠાના ભાભર થરાદ વાવમાં લોકોની બેદરકારી આવી સામે. બજારોમાં માસ્ક વિના ફરતા લોકો જોવા મળ્યા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. છોટાઉદેપુરમાં બોડેલી સહિત 4 ગામના લોકોએ સ્વૈચ્છિક બંધ પાળવાનો કર્યો નિર્ણય. બોડેલી, ચાચક, અલી ખેરવા, ઢોકલિયા ગામના લોકો બપોરે 2 પછી બંધ રાખશે દુકાનો. ગામ લોકોએ નિર્ણયનું કર્યું સમર્થન. સાબરકાંઠાના હિંમતનગરની જિલ્લા પંચાયતમાં કર્મચારીને કોરોના પોઝિટિવ. જિલ્લા પંચાયતને સેનિટાઇઝ કરવામાં આવી. દ્વારકાના જામખંભાળિયામાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય. બપોરના 3 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રાખવાનો કરાયો નિર્ણય. બપોરના 3 બાદ અંદાજે 700 જેટલી દુકાનો રહેશે બંધ. પેટાચૂંટણી પહેલા મોરબીના રાજકારણમાં આવ્યો ગરમાવો. તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી. લલિત કગત્રાએ કહ્યું, અવિશ્વાસની દરખાસ્ત પાસ કરાવવા પ્રયત્ન કરીશું. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત 35 અગ્રણીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો. તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પંચોટિયા અને 16 સભ્યો સામે કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત કરી દાખલ. ભાજપના નેતાઓ જ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સિંગ. નવસારી અને મોરબીમાં યોજાયેલ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા. કોરોનાની મહામારીને લઈને ચૂંટણી પંચની નવી ગાઈડલાઇનમાં આવી શકે છે સુધારા. ચૂંટણીની રેલીઓ તથા સભાને નહીં મળે મંજૂરી. ચૂંટણી પ્રચાર પર લાગશે રોક. મતદાન મથકની સંખ્યામાં થશે વધારો. કોરોના કાળમાં નવસારી ભાજપનો જોડતોડ કાર્યક્રમ યોજાયો. ભાજપની સભામાં 2 કોંગ્રેસી સભ્યોએ ભગવો કર્યો ધારણ. ઉનાઈ બેઠકમાં ભીખુ પટેલ અને કુકેરી બેઠકના શીલાબેન પટેલ ભાજપમાં. વલસાડના કપરાડાની પેટાચૂંટણી માટે ભાજપને કોંગ્રેસ બંને શરૂ કરી તૈયારીઓ. તો ગણપત વસાવાએ કપરાડાની લીધી મુલાકાત. 9000 જેટલા જમીન વિહોણા આદિવાસીઓને વન અધિકાર પત્રોની સનદ એનાયત કરાઈ. સુરેન્દ્રનગરના કોંગ્રેસના ધારાસભ્યનો કલેક્ટરને પત્ર. દસાડાના એમએલએ નૌશાદ સોલંકીએ લોકડાઉનની કરી માંગ. કોરોનાના કેસ વધતા કરાઈ માંગ. પેટાચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત. નિરીક્ષકોએ ઉમેદવારોને લઈને પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો. પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રભારીને સોંપશે રિપોર્ટ. સુરતમાંથી ભાવનગર આવતા લોકોને કોરોના સંક્રમણ. ભાવનગરમાં પ્રવેશ માટે માત્ર 2 ચેકપોસ્ટ ખુલ્લી રાખવામાં આવી. સાથે બહારથી પ્રવેશ બાદ ફરજિયાત થવું પડશે ક્વોરન્ટાઇન. સુરેન્દ્રનગરમાં આરોગ્યકર્મીએ માસ્ક ન પહેરતા ફટકાર્યો. 200 રૂપિયાનો દંડ. જિલ્લા આરોગ્ય તંત્રના પરિસરમાં જ આરોગ્યકર્મીને ફટકાર્યા હતા. બારડોલીમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે જિલ્લા કલેક્ટરે લીધી બારડોલીની મુલાકાત. કન્ટેનમેન્ટ ઝોનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. લોકોને તકેદારી રાખવા અપીલ. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં સતત વધતા જતા કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગ ચિંતામાં. કોરોનાને લઈને ડોક્ટર જિજ્ઞેશ હરિયાણીએ વિવિધ તકેદારી રાખવા આપ્યું માર્ગદર્શન. વડોદરામાં મહારાણી કન્યા વિદ્યાલયે વિદ્યાર્થીઓને બોલાવાયા. શાળાએ પુસ્તકો લેવા વિદ્યાર્થીઓને બોલાવાયા હોવાનો સંચાલકનો જવાબ. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી કરશે તપાસ. વલસાડના પારડીમાં એક શિક્ષકે પોતાના ઘરે જ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા પકડાયા. પોલીસે પારડીની નવજીવન સોસાયટીમાં રેડ કરતા એક રૂમમાંથી 30થી વધુ બાળકો મળી આવ્યા. ટ્યુશન ક્લાસના શિક્ષકની અટકાયત. બોટાદના સાળંગપુર COVID-19 હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ. કોરોના પોઝિટિવ દર્દીઓને નથી મળી રહી સમયસર સારવાર. તો માસ્ક પહેર્યા વિના જોવા મળ્યો રસોડાનો સ્ટાફ.
વડોદરા શહેર પોલીસ તંત્ર માટે પેટ્રોલિંગ માટે અપાયેલા અપગ્રેડ કરાયેલ 37 બુલેટ આપવામાં આવ્યા. આ બુલેટમાં વિન્ડશીલ્ડ, સાયરન, બીકન લાઇટ તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ મૂકવામાં આવી. કોરોનાના દર્દીઓને માનસિક તણાવનો ભોગ બનતા અટકાવવા સામાજિક કાર્યકરની પહેલ. સિવિલ હોસ્પિટલમાં એકલતા અનુભવતા દર્દીઓને પુસ્તકો મોકલવાનું કર્યું શરૂ. દર્દીઓએ અર્પણભાઈના અભિયાનને બિરદાવ્યું. મહેસાણાના ઊંઝામાં પંચમુખી સખી ફાઉન્ડેશન દ્વારા આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીનું ડોઝનું કરાયું વિતરણ. 140 લીટર આયુર્વેદિક ઉકાળો તેમજ 1200 નંગ દવાઓનું કરાયું વિતરણ. મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ. અમદાવાદના 4 ખેડૂત પુત્રોએ શાકભાજીના વેચાણ માટે બનાવી વેબસાઇટ. ધરતીપુત્ર નામે શરૂ કરી વેબસાઇટ. પૂર્વ વિસ્તારના લોકો ઘરે બેસી મગાવી શકશે શાકભાજી. રોજનું 250 કિલો શાકભાજીનું થાય છે વેચાણ. બ્રેક બાદ સ્વાગત છે. ફરી નજર કરીએ ગુજરાત સુપરફાસ્ટ પર. નગરમાંથી વન વિભાગે 8 શિકારીઓને ઝડપી પાડ્યા. માણાવદરના વડાળા ગામે ગૌચર વિસ્તારમાં શિયાળાને ચંદન ઘોનો શિકાર કરતા પકડાયા. તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી. આણંદના ઉમરેઠમાં કોરોનાનો કહેર વધ્યો. ઉમરેઠના સટાકોડમાં રહેતા 58 વર્ષીય વ્યક્તિનું કોરોનાથી મોત. ઉમરેઠમાં કુલ 26 પોઝિટિવ કેસ, તો 4ના નિપજ્યા મોત. લોકોને કરાયા સાવચેત. જૂનાગઢના સાસણ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું. ભાલછેલ નજીક આવેલ મેઇનલેન્ડ હોટલમાંથી પકડાયું જુગારધામ. હોટલના મેનેજર કપિલ ગોસ્વામી સહિત 10 લોકોની ધરપકડ. 5 લાખનો મુદ્દા બાજપ. અમદાવાદમાં લોકો પોતાને ફિટ રાખવા માટે હવે સાયકલના સહારે. સરકારે જીમને ખોલવાની પરમિશન ના આપતા શહેરના અલગ અલગ સ્ટેન્ડ પર કુલ 700 જેટલી સાયકલ રખાઈ, જે 1 કલાકના 2 રૂપિયાના ભાડે અપાય છે. રાજકોટમાં વર્ષ 2019માં આચરાયું હતું આરટીઓ કૌભાંડ. બોગસ દસ્તાવેજોને આધારે એજન્ટ હિમાંશુ વાડાએ કાઢ્યા હતા લાયસન્સ. વોન્ટેડ 35 આરોપીઓમાંથી ક્રાઇમ બ્રાન્ચે 9 સહિત 11 આરોપીઓની ધરપકડ. નર્મદાના રાજપીપળાના એક મારવાડી પરિવારના દીકરાએ લગાવી નદીમાં મોતની છલાંગ. પોઈચામાં આવેલ પુલ પરથી નર્મદામાં ઝંપલાવતા મળી લાશ. પોલીસે શરૂ કરી તપાસ. નવી દિલ્હીના બારખંભા વિસ્તારમાં એક ટેમ્પો ચાલકનું ડૂબવાથી મોત. નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ટેમ્પો ચાલક બ્રિજ પાસે પહોંચતા જ તેની ગાડી અચાનક ડૂબવા લાગતા ચાલક પણ તેની સાથે ડૂબી ગયો. મૃતકની ઓળખ નથી થઈ. ભરૂચમાં વરસાદે માહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી તો મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. રાજસ્થાનના સિકરમાં કંડલાઉ ગામમાં તીડના ઝુંડનો હુમલો. તીડોના ઝુંડે આખા વિસ્તારમાં ઈંડા આપવાનું શરૂ કર્યું અને કૃષિ વિભાગ કીટનાશક છાંટી તીડોના ઈંડાઓને નષ્ટ કરવાનું કામ શરૂ કર્યું. કરોલીમાં રામ મંદિરવાળા હનુમાનથી રવાના થઈ ડાક કાવડ યાત્રા. ડાક કાવડ યાત્રા કોરોના એડવાઇઝરીના કારણે હરિદ્વારના બદલે માસલપુરના સાગર સરોવર સુધી જશે. સુરતમાં નકલી ઇન્જેક્શનના કૌભાંડ પર દફાશ. ઇન્જેક્શન બનાવવાનું મિની મશીન પકડાયું. 8 લાખનો મુદ્દા માલ કબજે. સાબરકાંઠામાં જમીન વિવાદમાં અથડામણ. ગુજરાત રાજસ્થાન સરહદ પર તીરકાંઠા અને પથ્થરમારો. હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત. જામનગરમાં દારૂના જથ્થા સાથે આવી રહેલ ટ્રકને શહેરની બહાર જ ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે બાતમીને આધારે મહાપ્રભુજીની બેઠક પાસે ટ્રકને ઝડપી પાડ્યો. 20.36 લાખનો મુદ્દા માલ કબજે. બનાસકાંઠામાંથી 1 લાખ રૂપિયાના દારૂની હેરાફેરીને પગલે જિલ્લા પોલીસ વડાએ ભર્યા પગલાં. ભાબરમાંથી 5 અને થરામાંથી 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખડભડાટ. સુરત મનપા કર્મચારીઓનો જાહેરમાં દારૂ પીતો વિડીયો વાયરલ. ફરજ દરમિયાન દારૂ પાર્ટી કરતા 3 કર્મચારીઓને મનપા દ્વારા સસ્પેન્ડ કરાયા. વાપીમાં બિઝનેસમેનની ઓફિસમાં 50 કરોડની લૂંટ કરતા પહેલા લૂંટારૂ ગેંગ ઝડપાઈ. અપહરણ કરી અને ખંડણી માગવાનો બનાવ્યો હતો પ્લાન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાલાજી અગોરા મોલ પાસેથી 5 લોકોને ઝડપી પાડ્યા. અમદાવાદના સિમેજ ધોળીમાં ઝેરી ગેસ લીકેજની બની ઘટના. ગેસ ગળતરને કારણે 4 કર્મચારીઓના મોત. 4 કામદારોના મૃત્યુ કરાયા હતા. ભારતમાં કોરોનાના 10,77,618 કેસ. છેલ્લા 24 કલાકમાં 38,902 કેસ નોંધાયા. 543 લોકોના થયા મોત. 6,77,423 લોકો થયા સાજા. દેશમાં અત્યાર સુધીમાં 26,816 લોકોના મોત. મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓનો આંકડો 3 લાખને પાર. એકલા મુંબઈમાં આજે 1 લાખથી વધુ કેસ. મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ. રાજ્ય બહારના ભક્તો બાબા મહાકાલના દર્શન નહીં કરી શકે.
यूपी में छेल्ला 24 कलाक में कोरोना 1733 केस सामे आव्या। अत्यार सुधी में कोरोना संक्रमितों की संख्या 45163 पर 1084 लोकोना निपजा मौत। तेलंगाणा में कोरोना दर्दियों की संख्या 42000 ने पार। अत्यार सुधी में 403 लोकोना वायरस से निपजा मौत। तमिलनाडु में कोरोना पॉजिटिव दर्दियों की संख्या 1,60,000 ने पार। अत्यार सुधी में 2,315 लोगों ने निपजी चुक्या छे मौत। यूएस थी भारतीयों ने लावा माटे एर इंडिया 180 फ्लाइट शुरू करशे। 22-31 जुलाई माटे फ्लाइट नु बुकिंग शुरू। कोलकाता नी फ्लाइट ने 31 जुलाई सुधी कराई रद्द। दिल्ली में कोरोना संक्रमित दर्दियों की संख्या 1,20,000 ने पार। अत्यार सुधी में 3,500 वधु लोगों ने निपजी चुक्या छे मौत। विश्व में कोरोना वायरस नो कहर यथावत। अत्यार सुधी कोरोना 1,44,22,000 केस नोधाया। 6,04,000 लोगों कोरोना थी जीव गुमाव्यो। अमेरिका में कोरोना वायरस नो कहर यथावत। अमेरिका में कोरोना 38,33,000 केस। 1,42,000 नव। ब्राजील में कोरोना 20,75,000 केस। कोरोना ने कारण 78,000 लोगों मौत। 13,66,000 लोगों साझा थे। रशिया में कोरोना वायरस 7,65,000 केस। 12,000 लोगों मौत। आ उपरांत 5,46,000 लोगों कोरोना ने आपी मात। राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्टे शिलान्यास की तारीख पर करी चर्चा। ट्रस्टे पीएमओ ने आपी 2 तारीख। 3 और 5 अगस्त की आपी तारीख। बंने में एक तारीखे थे शिलान्यास। राजस्थान में राजकीय संकट वच्चे 22 जुलाई मिली शके विधानसभा सत्र। सचिन पायलट ने तेना समर्थक 18 धारासभ्यों ने अयोग्य जाहरात करवा सामे हाईकोर्ट में सोमवारे थशे सुनावणी। 22 जुलाई सत्र मळवानी अटकळ। राजस्थान सीएम अशोक गहलोते राजभवन में राज्यपाल कलराज मिश्र साथ करी मुलाकात। गहलोते राज्यपाल ने सौंपी 102 धारासभ्यों की याद। पीएम मोदी 22 जुलाई यूएसआईबीसी अमेरिकी चेम्बर ऑफ कॉमर्स इंडस्ट्रीज ने आइडियाज ने कराशे संबोधित। अमेरिका भारत कारोबार परिषद इंडिया आइडियाज समिट 2020 करी रही है आयोजन। भारत में कम्युनिटी स्प्रेड शुरू। इंडियन मेडिकल एसोसिएशने कहूं भारत में कम्युनिटी स्प्रेड शुरू थयु। कोरोना ने कारण बगड़ी रही है भारत की स्थिति। राजस्थान फोन टेपिंग ने मामले आयो नवो वळा। गृह मंत्रालय राज्य प्रमुख सचिव पास मांग रिपोर्ट। धारासभ्यों की खरीदी साथ जोड़ायेल ऑडियो थोड़ा वायरल। गत सप्ताह ट्विटर अकाउंट हेक थाना मामले भारत सरकार ट्विटर पास मांगे जवाब। हेकिंग थी भारतीय ट्विटर थू प्रभावित। दिल्ली में फरी एक बार मेघराजा थू आगमन। राजधानी दिल्ली में आज सवार हलवा भारे वरसद। दिल्ली में तीनमूर्ति और राजपथ सहित विस्तार में भारे वरसद कारण रस्ता पर भराया पा। भारे वरसादथी नोएडामां जळबंबाકારની स्थिति। पाणी भराता अंडरब्रिज बेट में फेरवाई गया। दिल्लीनी डीटीसी बस अंडरपासना पाणी में गरकाव। बस में सवार लोकोने बसनी छत परथी कराया रेस्क्यू। समाचारोमां हालो साटलुं ज मने यशना आपशे। रजा जोता रहो न्यूज 18 गुजराती।